सारस्वत यात्रा ना सातमा मणकामां आप सौनुं हार्दिक स्वागत छे। आणंद जिल्लाना करमसद विस्तारनी सजना तलावड़ी प्राथमिक शाळाना आचार्य श्री जेनिशाबेन शाह काम एमणे खूब कर्युं छे। भाषाना अने खास करीने बीजा विषयोना पण एमणे नाना नाना वार्ताना वीडियो बनाव्या छे, कविताना पण वीडियो बनाव्या छे। खास करीने बाळकोने बोध मळे એ પ્રકારે અત્યારે આ મહામારીના સમયમાં તેઓ નાના નાના વિડીયો બનાવી અને સતત શેર કરી રહ્યા છે પોતાના વાલીઓને, વિદ્યાર્થીઓને અને ગુજરાતના ઘણા બધા શિક્ષકોને પણ ખરા। એમનો ઉત્તમ પ્રયાસ એ રહ્યો છે કે વિષયનું કન્ટેન્ટ પહોંચાડવા માટે એમણે વાર્તાને બેકગ્રાઉન્ડ લીધું છે, ક્યાંક કવિતા લીધી છે। આ ઉપરાંત તેઓ ધોરણ 1-8ની રમતો પણ બનાવીને મોકલે છે, બધાને પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી એના નાના વિડીયોઝ આ પ્રકારે ઘણું બધું મટીરિયલ પોતે બનાવી અને સતત વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે। વિદ્યાર્થીઓ જે મટીરિયલ ના આધારે કંઈ બનાવ્યું હોય તો એના ફોટોગ્રાફ્સ, એના વિડીયો પણ મંગાવે છે, જુએ છે, એમાં સુધારો કરીને ફરીવાર એમને સમજાવે છે। વ્યક્તિગત વિદ્યાર્થીઓ સાથે, વાલીઓ સાથે જે રીતે એમને ધ્યાન આપવું પડે એ પ્રકારે એ ધ્યાન આપી અને કામ કરી રહ્યા છે। એક અલગ પ્રકારની ટાસ્કમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, આ પ્રકારે અનેક સ્પર્ધાઓ પોતે કરી રહ્યા છે, એ પણ બધું ઓનલાઈન કરી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 4 વર્ષથી જિલ્લા અને રાજ્ય કક્ષાના ઇનોવેશનમાં પણ એમણે ભાગ લીધો છે। આ પ્રકારના સતત નવા નવા પ્રોગ્રામ, કાર્યક્રમ, નવતર પ્રયોગ કરીને તેઓએ એક મોટી જહેમત ઉઠાવીને પોતે ક્યાં સુધી પહોંચી શકે વિદ્યાર્થીઓ સુધી એનો ઉત્તમ પ્રયાસ એમણે કર્યો છે। આ અંગેની નોંધ IIM સંસ્થા દ્વારા પણ એમના નવતર પ્રયોગની લેવામાં આવી છે। મેકર ફેસ્ટ વડોદરા અને નેહરુ સેન્ટર મુંબઈ જેવા મોટી સંસ્થાઓએ પણ એમના નવતર પ્રયોગની નોંધ લીધી છે। ઓનલાઈન મીટિંગ, ઓનલાઈન સમર કેમ્પ, આવી તો અનેકવિધ પ્રવૃત્તિઓ આ બેન દ્વારા થઈ છે। જિનેશાબેન અને એના સ્ટાફ સાથે રહીને, સંકલનમાં રહીને શાળા, પરિવાર, તાલુકા સાથે સરસ કામ કરી રહ્યા છે। બેન શ્રી જિનેશાબેનને આપણે અભિનંદન પાઠવીએ। વાત કરીએ આગળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની બગસરા શાળા નંબર 1ની, ત્યાંના આચાર્ય ભાઈ શ્રી પ્રદીપભાઈ લશ્કરી, એમના દ્વારા એક ઉત્તમ પ્રયાસ થયો। થોડા વર્ષો પહેલાં સિનિયોરિટીમાં એક બેનને આચાર્યના પદે આવવાનું થયું, એમની નાદુરસ્ત તબિયતના કારણે એમણે પોતે જાતે સ્વીકાર્યું, શાળાની થોડી સ્થિતિ સારી નહોતી એટલે એણે સૌથી પહેલો પ્રયાસ એના ભૌતિકતા તરફ આપ્યો। ₹12 લાખનું માતબાર દાન લાવીને શાળાને ઉત્તમ નમૂનેદાર બનાવી, એમના પ્રવેશ દ્વારથી લઈને અંદર તમામ પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થીઓને મળી રહે એ માટે એમણે ઉત્તમ પ્રયાસ કર્યો। એ ઉપરાંત તેઓ TLM, SUPW અને થોડા આ પ્રકારના કામમાં વધારે રસ ધરાવે છે, એટલે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વધારે કામ કરે। એમનું દશાંશ, ઘડિયાળ અને કેલેન્ડર એ બંને બાબતોની નોંધ છેક રાષ્ટ્રીય લેવલે લેવાની, અને લખનૌમાં યોજાયેલી એક પરિષદમાં એમના વિદ્યાર્થીઓ દ્વારા આ TLM અને આ દશાંશ ઘડિયાળનું નમૂનો મોડલ ત્યાં રજૂ કરવામાં આવ્યું। એકંદરે વિદ્યાર્થીઓની શૈક્ષણિક પાસાને મજબૂત કરવા માટે શાળાના પરિવારને સાથે રાખીને તાલુકા, જિલ્લા અને અન્ય જે સ્ત્રોત રાજ્યમાંથી પ્રાપ્ત છે એમના દ્વારા એ વિદ્યાર્થીઓને આ પ્રકારે સમૃદ્ધ કરવાનું કામ કરી રહ્યા છે। TLM એમનો રસનો વિષય છે, ભાઈ શ્રી પ્રદીપભાઈને અભિનંદન। પંચમહાલ જિલ્લાના એક એવા અધકેરા શિક્ષક ભાઈ શ્રી ચેતનભાઈ વાણંદ, પ્રજ્ઞામાં ખૂબ સરસ કામ કર્યું, એ પછી પ્રજ્ઞા ડિસ્ટ્રિક્ટ પેડાગોજી કોઓર્ડિનેટર તરીકે પણ સેવાઓ આપી, નખશિક નાના બાળકોના ફાઉન્ડેશન લર્નિંગ માટે હંમેશા ચિંતા મારે, આની સાથે જોડાયેલા તમામને કેવી રીતે કામ કરવું, એમને કેવી રીતે ઉત્કૃષ્ટ કરવું એના માટે સતત પ્રયત્નશીલ રહે, એમણે તાજેતરમાં જ આ લોકડાઉનના સમયમાં એક ઉત્તમ અને નવો પ્રયાસ કર્યો। એમણે એવું કર્યું કે 2 અને 3-3 તાલુકાના જૂથ બનાવ્યા, એના BRP કોઓર્ડિનેટર્સ અથવા તો આ પ્રકારે કામ કરનાર જોડાયેલા CRC કોઓર્ડિનેટર મિત્રો હોય કે બીજા પારિવારિક, આપણા જે શૈક્ષણિક પારિવારિક છે એમને જોડીને એમણે ઓનલાઈન મિટિંગ કરી, એમાં ખાસ કરીને રાજ્યકક્ષાએથી અને એમના જિલ્લાના રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરતા પ્રજ્ઞાના સૌને આમંત્રિત કર્યા, માનનીય પ્રાચાર્ય શ્રી દવે સાહેબને આમંત્રિત આપ્યું, TPO સાહેબ અને દરેકને જોડીને સુંદર મજાની ઓનલાઈન મિટિંગો કરી, તબક્કાવાર દિવસવાર એક દિવસમાં બે મિટિંગ એમ દિવસવાર કામ કરીને એમણે પોતાની જિલ્લાની આખી ટીમને એક વખત મળીને આનું આયોજન કેવી રીતે કરવું, આગામી દિવસોમાં જો આ મહામારી વધે તો ધોરણ 1 અને 2ના બાળકો માટે ખાસ કયા પ્રકારે કામ કરવું એની ચિંતા કરીને ઉત્તમ અને સુંદર પ્રયાસ એમણે કર્યો છે, માટે ભાઈ શ્રી ચેતનભાઈને આપણે અભિનંદન પાઠવીએ।
વાત કરવી છે એવા એક અદકેરા શિક્ષક કે જેમણે આ જ પ્રકારે ફાઉન્ડેશન લર્નિંગમાં ખૂબ મોટું કામ કર્યું છે, ભાઈ શ્રી મહાવીરસિંહ ગોહિલ, સિહોરની સ્વસ્તિક શાળા નંબર 11માં હાલ શિક્ષક તરીકે સેવાઓ આપે છે, અગાઉ બીઆરસી કોઓર્ડિનેટર તરીકે વર્ષો સુધી કામ કર્યું છે, નખશિખ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધોરણ 1 અને 2 ની ઉત્તમ કરે છે, વાર્તા કહેવાની એમની પદ્ધતિ, લઢણવાળી વાર્તાઓ, બાલગીત, અભિનય ગીત એમણે ઉત્કૃષ્ટ રીતે રજૂ કર્યા છે, પાલીતાણામાં વર્ષો પહેલા આદરણીય પ્રોફેસર યશપાલજીની નિશ્રામાં એમણે સુંદર મજાના બાળગીતો અને અભિનય ગીતો રજૂ કર્યા હતા, આજે પણ આ મહામારીમાં પોતાના નાના નાના વિડીયો બાલગીતના સંગીતના સાધનો સાથે બનાવીને પોતાના બાળકોને પહોંચાડી રહ્યા છે, ફેસબુક ઉપર સતત પોતાના શાળાની પ્રવૃત્તિઓ અને વર્ગખંડની પ્રવૃત્તિઓ મૂકી રહ્યા છે, નાના નાના વિદ્યાર્થીઓ સાથે એમના અધ્યયન નિષ્પત્તિને એક સરસ રીતે કેમ રજૂ કરી શકાય, એમાં સંગીત, સાંસ્કૃતિક, અભિનય ગીત, વાર્તા, રમત, પ્રવૃત્તિ વગેરેને સારી રીતે કેવી રીતે કરી શકાય એના ઉત્તમ ફોટોગ્રાફ્સ અને નાના નાના વિડીયો અમે ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર મૂક્યા છે. મહાવીરસિંહ ગોહિલ આમ તો કહીએ એટલે સંગીતનો જીવ, નાના નાના બાળકો સાથે પ્રવૃત્તિનો જીવ અને ખાસ કરીને પ્રજ્ઞા અભિગમમાં બાળકો સાથે બેસીને કામ કરવું એને ખૂબ ગમે છે એવા ભાઈ શ્રી મહાવીરસિંહ ગોહિલજીને આપણે અભિનંદન પાઠવીએ. ગુજરાતના આવા લાખો શિક્ષકો છે જે કોઈ એક આવા ચોક્કસ ધ્યેય સાથે કામ કરે છે, સૌને ધન્યવાદ, અભિનંદન, આભાર. ¶¶